રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે ત્યારે જોડિયામાં તાલુકા પંચાયત કચેરી ખાતે જામનગર ડેપ્યુટી કલેક્ટર તથા જોડિયા ટીડીઓની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં સર્વાનુમતે તાલુકા પંચાયતની સીટ પર કોંગ્રેસ બિનહરીફ જાહેર થઈ હતી અને પ્રમુખ પદે શ્વેતાબેન છત્રોલા અને ઉપપ્રમુખ પદે ગીતાબેન ખીમણિયાની નિમણૂક કરવામાં આવી છે જ્યારે હળવદમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે બળદેવ સોનગ્રાની વરણી થઈ છે જેથી ભાજપે ફટાકડા અને ગુલાલ ઉડાડી વિજય ઉત્સવ મનાવ્યો હતો તેમજ કેશોદમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી જેમાં પ્રમુખ પદે શિલ્પાબા સોલંકી અને ઉપપ્રમુખ પદે ખીમાનંદ ગુસરની વરણી થઈ હતી શુભ શરૂઆત આજે કોંગ્રેસની બોડી બિનહરીફ કોંગ્રેસના કાર્યકર્તા તમામના જૂના અનુભવ અને જૂના પીઢ અનુભવી અમારા સાથી તમામના મિત્રોના પ્રમુખ તરીકે શ્વેતાબેન વિજયભાઈ છત્રોલા અને ઉપપ્રમુખ તરીકે નીતાબેન બીજલભાઈ ખીમણિયાની વરણી થઈ છે બિનહરીફ તરીકે અને 2 વર્ષ પહેલાં ભાજપની હતી પણ હવે કાયમી માટે કોંગ્રેસની રહીએ એના માટે જેટલી અમારે મહેનત કરવી પડશે એટલી અમે જોડિયામાં ગામડે ગામડે ફરી ફરી જનતા સુધી પહોંચીને એના પ્રશ્નો સાંભળી સાંભળી સોલ્વ કરી અને તાલુકા કાયમી માટે કોંગ્રેસની જ બને અને ઈચ્છા અમે પૂરી કરશી કાયમી માટે એવો અમને હવે ધરો છે અને તમામ કોંગ્રેસના કાર્યકર્તાના ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ અને આ ડેપ્યુટી કલેક્ટર સાહેબ સાથે અમારે ઔપચારિક વાત થઈ છે જોડિયાના પાણી માટે 2 જોડિયાના લખતર ગામના એ કાયમી માટે જોડિયાને ફાળવી દેવામાં આવે સાહેબે કીધું છે કે કાયમી માટે દઈ દેશી પણ તાત્કાલિક દેવામાં આવે એવી અમારી ઈચ્છા છે નહીં દેવામાં આવે તો એના વિશે આગ્રહ કાર્યવાહી પણ કરવામાં આવશે જો કાયમી માટે કનેક્શન નહીં દઈએ અહીંયા તો એના માટે પણ અમારે જે કરવું પડશે એ તાલુકા પંચાયત સાથે જ છે બરાબર બીજું જે અમારે આગળ રહેતી ના હોય કે કોઈ પણ પ્રશ્ન હોય ગામડા લેવલે કોઈ પણ ગામડાના પ્રશ્નો હોય તો ભલે અને કોંગ્રેસ ના હોય તોય ભલે અમે આજે તાલુકા પંચાયતમાં બેઠા એટલે તમામ ગ્રામ પંચાયતો અમારી જ ગણાય અમે એની સાથે જ કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે ભાજપનો હોય એમ ધારીને કોઈ બીવું નહીં અમારા પાસે ખુલ્લા દિલથી આવું ને ખુલ્લા દિલથી માગું પ્રમુખ અને ઉપપ્રમુખ તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી અને એ ચૂંટણીના અંતે ધર્મેન્દ્રસિંહભાઈને પ્રમુખ તરીકે અને બળદેવભાઈને ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે આ બંને સભ્યો ભાજપ સંગઠનમાંથી આવેલા છે અને એ બંનેને બહુમતીથી ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે આજ રોજ 20 તારીખે ભારતીય જનતા પાર્ટી જિલ્લા અને પ્રદેશની આજ્ઞા અનુસાર એના મેન્ડેટ અનુસાર અમારા પ્રમુખ તરીકેના ઉમેદવાર શિલ્પાબેન સોલંકી અને ઉપપ્રમુખ તરીકે ખીમાણંદભાઈ ઘુસરની જે આદેશ હતો એના અનુસંધાને કેશોદ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો 2/3 બહુમતીથી લોકો સભ્યોએ જે વિશ્વાસ મૂક્યો છે ત્યારે પાર્ટીના પ્રમુખ તરીકે હું ખાતરી દેવા માંગુ છું કે તાલુકાના છેલ્લામાં છેલ્લા ગરીબ અને દરિદ્ર માણસ સુધી સરકારની સબકા સાથ સબકા વિકાસની યોજના અને લાભ છેવાડાના માણસ સુધી પૂગે એવી અમારી આ બોડી ભારતીય જનતા પાર્ટીની સતત પ્રયત્ન કરશે એ જ અભ્યર્થના અને નવી બોડીની મારી શુભકામના આજરોજ કેશોદ તાલુકા પંચાયતની બાકીની મુદત માટે એટલે કે બીજા સેશન માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી 88 અધિકારી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલી તેમાં તાલુકા પંચાયતના 17 સભ્યોએ હાજરી આપેલી અને પ્રમુખની ચૂંટણીમાં 12 સભ્યોએ મતદાન કરી અને શિલ્પાબા જયદીપસિંહ સોલંકીને 12 સભ્યોએ સમર્થન આપી અને પ્રમુખ તરીકે એની વરણી કરી છે ઉપપ્રમુખ તરીકે મારી એટલે કે ખીમાણંદ ઘુસરની પણ 12 સભ્યોએ સમર્થન આપી અને અમારામાં વિશ્વાસ મૂક્યો છે ત્યારે આપણા માધ્યમ દ્વારા કહેવા માગું છું કે બાકીના 2.5 વર્ષ અમે આ કેશોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેશું અને
ભારતીય જનતા પાર્ટીનું આ તકે પણ હું આભાર માનું છું અને અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ અમે સાર્થક કરીશું. આજરોજ કેશોદ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના 88 અધિકારી તરીકે પંચાયત ધારાની પ્રોસિજર કરતા શિલ્પાબા જયદીપસિંહ સોલંકી પ્રમુખ તરીકે તેમજ ખીમાણંદભાઈ ધુસર ઉપપ્રમુખ તરીકે 12-5 મત મેળવી અને નિયુક્ત થયા છે અને બંનેને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે જાહેર કરાયા છે.